હાય એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. સ્વાગત છે તમારું મારી ચેનલમાં. તો બસ સવારની ચા થઈ રહી છે અને આદુવાળી ચા. સવારમાં હું અલગ અલગ ફ્લેવરવાળી ચા બનાવતી હોઉં છું, જેમ કે આજ મેં તમે જોઈ શકો છો મેં આદુવાળી ચા બનાવી છે. કોઈ કોઈ વખત હું ખાલી ફુદીનાના પાનવાળી ચા બનાવું છું અને કોઈ કોઈ વખત હું ખાલી જે ચાનો મસાલો આવતો હોય છે ને, ઇન્સ્ટન્ટ રેડીમેડ જે ચાનો મસાલો આવતો હોય છે, ખાલી ચાનો મસાલો એકલો નાખીને ચા બનાવતી હોઉં છું. અને ચા સાથે મેં અહીંયા નાસ્તામાં બાજરી લસણની ભાખરી લીધી છે. આ પણ રેડીમેડ ભાખરી છે, પણ ખરેખર આ ભાખરી બહુ જ સરસ આવે છે. આ અથાણા સાથે પણ જાય છે આ ભાખરી. જો તમારે જોતું હશે કે એ મીન્સ કયા બોક્સમાં કેવી રીતના આવે છે તો હું તમને જણાવી આપીશ. બસ હવે રૂટીનના કામ હોય છે તો રૂટીનના કામમાં તમે જોઈ શકો છો વાસણ બે ટબ ભરીને પડ્યા છે. વાસણ ફટાફટ હું ગોઠવી દઈશ અને લસણ ફૂલેલું તૈયાર છે મારું. હું એને સ્ટોર કરતી હોઉં છું એરટાઇટ કન્ટેનરમાં. આ મારું એરટાઇટ કન્ટેનર છે અને બહુ જ સારું કન્ટેનર છે. લસણ મારું 15-20 દિવસ સુધી ફ્રેશ, એકદમ ફ્રેશ રહેતું હોય છે. અને લસણમાં જે નકામું લસણ છે એ તમારે કાઢી નાખવાનું હોય છે, ખરાબ લસણ જેને કહેવાય. અને આ છે સફેદ ડુંગળી. સફેદ ડુંગળી બહુ ઓછી જોવા મળતી હોય છે, તો સિઝનમાં મોસ્ટલી લાલ જ જોવા મળતી હોય છે. અને આ સફેદ ડુંગળીનું શાક પણ બહુ સરસ મીઠું મીઠું થાય છે અને ખાવામાં પણ તમે સમારીને કટ કરીને ખાવ ને તો પણ સરસ લાગતી હોય છે. ને આ છે લાલ ડુંગળી. તો મારી પાસે અત્યારે મારા ઘરમાં લાલ ડુંગળી, સફેદ ડુંગળી અને બટાકાનો પૂરો સ્ટોક છે. તમે જોઈ શકો છો આ બટાકો કે મીન્સ ખરાબ થઈ ગયો છે, તેને હું લઈ લઈશ, કેમ કે પછી બધા બટાકાને ખરાબ કરશે. અને ડુંગળી તો મારી ફેવરેટ છે, એના વગર ના ચાલે. આજે હું તમને રેસીપી શેર કરીશ મારા બ્લોગમાં, ત્રણેય રેસીપી હું તમને શેર કરીશ. હવે અહીંયા હું ગુજરાત સેન્ડવિચ બનાવું છું. તો મેં કેપ્સિકમ કટ કર્યા છે, ડુંગળી કટ કર્યું છે, ધાણા કટ કર્યા છે અને એની અંદર તમે જોઈ શકો છો કે મેં જેમ કે ચીલી ફ્લેક્સ, ચાટ મસાલો, બ્લેક પેપર પાવડર, થોડો સંચર પાવડર હોય તો સંચર પાવડર, ઓરિગાનો બધું મેં મિક્સઅપ કરી દીધું છે. અને મેં થોડા લીલા મરચાં પણ ક્રશ કર્યા હતા આની અંદર કેપ્સિકમની સાથે 2-3 નંગ. અને અહીંયા મેં ચીઝ પણ છીણી લીધું છે. આજે હું ગુજરાત સેન્ડવિચ બનાવવાની છું. તે બહુ જ ફટાફટ બની જતી સેન્ડવિચ છે અને એના ફટાફટ બને એના કરતાં ટેસ્ટી વધારે હોય છે આ સેન્ડવિચ. અને બાળકોની ફેવરેટ બની રહેશે. અને અહીંયા હું હોલ વ્હીટ બ્રેડનો ઉપયોગ કરું છું. તમે બ્રાઉન બ્રેડ લઈ શકો છો અને જે રેગ્યુલર બ્રેડ આવતી હોય છે મેંદાની એ પણ લઈ શકો છો. તમે જોઈ શકો છો કે બે બ્રેડમાં આખો બધો મસાલો એડ કરી દેવાનો છે, ઉપરથી ચીઝ પણ લગાવી દેવાનું છે. અને મેં અહીંયા પાછળની સાઈડે થોડું બટર લગાવી દીધું છે કે જે પાછળની સાઈડથી શેકાશે. એટલે કુલ જ્યારે તમે સેન્ડવિચ બનાવો તો 3 લેયરની સેન્ડવિચ થશે. તમે જોઈ શકો છો કે 3 બ્રેડ છે. એમાં નીચેની 2 બ્રેડ છે કે જેમાં મેં પૂરો માવો ભર્યો છે ને ઉપર બ્રેડ લગાવી છે, તો મેં નીચે બટરવાળો ભાગ નીચે મૂક્યો હતો અને એને સરસ રીતના આપણે સરસ રીતના શેકી દઈશું. અને શેક્યા બાદ, ઉપર નીચે શેક્યા બાદ તમે જોઈ શકો છો કે મેં એના બે કટ વચ્ચેથી કટ કરી દીધું છે. અને ત્યારબાદ બાળકોને આપીશું. મારા બાળકોને બહુ જ ગમતી હોય છે આ સેન્ડવિચ અને ખરેખર ટેસ્ટી લાગતી હોય છે. ધાણા વધારે ધાણા નાખવાના હોય છે, કેપ્સિકમ અને ડુંગળી તો હોય છે જ. તમે મકાઈ પણ નાખી શકો છો, ફ્રોઝન મકાઈ જે આવતા હોય છે એ પણ તમે નાખી શકો છો. અને ઉપરથી બટર લગાવીને બાળકોને આપો, બાળકોને બહુ જ ગમશે. તમે જોઈ શકો છો. અને હા, સાંજે મેં પાણીપુરી બનાવી હતી, તો પાણીપુરીમાં હું તમને પાણી અને મસાલાની રેસીપી શેર કરીશ. આ ચણા અને બટાકાને હું કુકરમાં બાફી દઈશ. તો તમે જોઈ શકો છો કે જે કાળા ચણા છે અને બટાકા છે એ બંનેને હું એક મોટા કુકરમાં સાથે જ બાફીશ. અહીં આપણે પાણીપુરીના પાણીની તૈયારી કરીશું. તો મેં બહુ બધા ધાણા લીધા છે, લગભગ 2 વાડકી ઉપર મેં ધાણા સમારેલા, વોશ કરેલા લીધા છે. અને આ છે આદુ, થોડુંક આદુ લઈ. ત્યારબાદ ફુદીનાના પાન મેં બહુ બધા લીધા છે, 1 વાડકી ઉપર ફુદીનાના પાન લીધા છે. ત્યારબાદ લીલા મરચાં કટ કરેલા લીધા છે 5-6 નંગ. અને થોડુંક ઠંડુ પાણી લઈ અને આપણે ક્રશ કરી લઈશું. મિક્સર જારનું ઢાંકણ બંધ કરીશું અને તમે જોઈ શકો છો કે સરસ રીતના ધાણા, ફુદીનાના પાન અને લીલા મરચાં, આદુ તૈયાર થઈ ગયા છે ક્રશ કરીને. હવે આ જે બધું મિશ્રણ છે એક તપેલીમાં લઈ લઈશું.
એકદમ સરસ રીતના ક્રશ થઈ ગયું છે. હવે ઠંડુ પાણી જ લેવાનું છે. ઠંડુ પાણી આવી રીતના એડ કરી દઈશું. બીજું પણ વધારે પાણી આપણે એડ કરીશું. તમે જોઈ શકો છો આ પણ ઠંડુ પાણી જ છે, કારણ કે પાણીપુરીમાં ઠંડુ પાણી વધારે સારું લાગતું હોય છે, તો મેં એડ કરી દીધું છે. હવે આજે પાણીપુરીનું પાણી છે ને વધારે ટેસ્ટી બનાવીશું. એને પહેલાં હલાવી દઈશું. એટલે પહેલાં તો તમારે ધાણા, ફુદીનાના પાન, થોડુંક આદું, છાલ ઉતારેલું અને લીલા મરચાં અને પાણી નાખી અને ક્રશ કરી લેવાનું છે. અહીંયા ટુ ટેસ્ટ મીઠું એડ કરીશું. ત્યારબાદ મેં અહીંયા ચપટી હિંગ એડ કરી છે. ત્યારબાદ અહીંયા એક આખી ચમચી મેં શેકેલા જીરાનો પાવડર એડ કર્યો છે. અહીંયા મેં થોડીક અડધી ચમચી કરતાં ઓછો કાળા મરીનો પાવડર એડ કર્યો છે. અને આ છે પાણીપુરીનો મસાલો. તો પાણીપુરીનો મસાલો પણ અહીંયા આપણે બે ચમચી એડ કરી દઈશું. ત્યારબાદ અહીંયા એક લીંબુનો રસ પણ એડ કર્યો છે, કે જેથી આપણું પાણી તીખું તો થાય પણ સાથે સાથે ખાટું ચટપટું પણ થાય. અને સરસ રીતના આપણે હલાવી દઈશું અને એક બે મિનિટ બાદ આ પાણીને આપણે ગાળી લઈશું. તમે જો ઈચ્છો તો આ પાણીને ગાળ્યા વગર બી યુઝ કરી શકો છો, પણ બાળકોને પેલું ફુદીના નાના ધાણાના નાના નાના રેસા આવશે ને તો પણ બાળકોને નહીં ગમે. એટલે બાળકો માટે જ હું બનાવી રહી છું. બાળકોની જ ફરમાઈશ છે પાણીપુરીની, એટલે હું ગાળી જ લઈશ પાણીને, જેથી બાળકો પાણી જ્યારે લે તો એમને મજા આવે. અને એક મોટી તપેલી હોય એમાં આપણે આ પાણી સરસ રીતના ગાળી અને ભરી લઈશું અને આ તપેલીને ફ્રીજમાં મૂકીશું. જ્યારે બાળકોને પાણીપુરી ખાવા આપો ત્યારે આમાંથી તમારે થોડું થોડું પાણી લઈ અને બાળકીમાં બાળકોને આપવાનું હોય છે. પાણીપુરીનું પાણી અત્યારે ઉનાળામાં થોડુંક ઠંડુ હોય તો મજા આવે છે. ડ્રાય બુંદી તમારી પાસે હોય તો એ પણ તમે આની અંદર એડ કરી શકો છો, કે જે રેડીમેડ આવતી હોય છે, મોરી બુંદી આવતી હોય છે ફ્રાય કરેલી. તમે જોઈ શકો છો કે પાણીપુરીનું પાણી તૈયાર છે. હવે મસાલો કરી લઈશું ફટાફટ. તો તમે જોઈ શકો છો કે જે ચણા અને બટાકા મેં બાફવા મૂક્યા હતા તે બફાઈ ગયા છે. કુકરની વરાળ રિલીઝ થઈ ત્યારબાદ મેં બટાકાની જે છાલ ઉતારવાની બાકી હતી એ પણ ઉતારી દીધી છે. હવે હું તમને બતાવી રહ્યું છું કે તમે હાથ વડે પણ મેશ કરી શકો છો અને મેસર વડે પણ મેશ કરી શકો છો પાઉંભાજીવાળા મેસરથી પણ. સૌપ્રથમ મેં ધાણા જીરું, બે ચમચી જેવું ધાણા જીરું એડ કર્યું છે મસાલામાં. ત્યારબાદ તમે જોઈ શકો છો કે મેં અહીંયા થોડુંક ગરમ મસાલો એડ કર્યો છે અડધી ચમચી જેટલો. ત્યારબાદ અહીંયા ટુ ટેસ્ટ મીઠું એડ કર્યું છે. મીઠું મેં એક ચમચી ઉપર એડ કર્યું છે, સવા ચમચી જેટલું. ત્યારબાદ અહીંયા મેં થોડીક હિંગ એડ કરી છે. આ શેકેલા જીરાનો પાવડર છે. તો ધાણાજીરું પાવડર, થોડો ગરમ મસાલો, મીઠું, થોડી હિંગ, શેકલા જીરાનો પાવડર, થોડો કાળા મરીનો પાવડર પણ તમે ઉમેરી શકો છો. પછી અહીંયા જે પેલી પેસ્ટ હતી ધાણા અને મરચાં અને ફુદીનાવાળી એ મેં એડ કરી છે. અને આ છે પાણીપુરીનો મસાલો. પાણીપુરીનો મસાલો અહીંયા હું બેથી ત્રણ મોટી ચમચી એડ કરી દઈશ. જે મિક્સરમાં મેં ગાળી લીધી એ પેસ્ટ વધી હતી એનાથી આ જે મસાલો તીખો તીખો થાય છે અને ફુદીનાની ધાણાની ફ્લેવર પણ આવે છે, એટલે મેં એક આખી ચમચી એડ કરી દીધું છે. તમારે જે તીખો વધારે જોઈએ તો તમે વધારે પણ એ જે મિશ્રણ હતું મિક્સરવાળું એ વધારે એડ કરી શકો છો. પણ મારા બાળકોને માપનું ભાવે છે તો મેં માપનું બધા મસાલા એડ કર્યા છે. અને તમે જોયું કે ફટાફટ પાણીપુરી બી ઘરે એકદમ સરસ તાજું પાણી પણ બની ગયું અને મસાલો પણ ફટાફટ બની ગયો, કે જે એકદમ ઘરનો અને સુપર હેલ્ધી છે. આ મસાલો અને પાણી મેં 4-5 વ્યક્તિ માટે બનાવ્યું છે. તમે તમારા અંદાજ મુજબ બધા મસાલા કરશો અને ખરેખર થોડી ડુંગળી ક્રશ કરી લેશો અને સાથે ચાટ મસાલો લેશો પાણીપુરી ખાતી વખતે તો બજાર જેવી પાણીપુરી લાગશે. થોડી ડુંગળી ક્રશ કરી લો, થોડો ચાટ મસાલો લઈ લો અને હા, તમે ખજૂર આંબલીની ચટણી પણ બનાવી શકો છો. તો બસ મારા બાળકોની ફેવરેટ પાણીપુરી તૈયાર છે. અને બીજા દિવસે આખો દિવસ મારા બાળકોના પુસ્તકોનું ખાનું, ચોપડાઓનું ખાનું જ મેં ગોઠવ્યું છે. તો આખી બપોર મારી એમાં ગઈ છે. હું તમને બતાવું છું કે એ લોકોના કેટલા બધા ચોપડા હતા કે જેમાં જે યુઝ થઈ ગયેલા હતા
હતા, નોટો ભરેલી હતી, એ બધું મેં કાઢી દીધું છે અને નકામું કાઢી દીધું છે, જે કામનું છે એ બધું રાખ્યું છે મેં. તો તમે જોઈ શકો છો. ફરી મળું તમને એક નવા વ્લોગમાં.